કુખ્યાત ગેંગસ્ટાર હરજાની ગેંગનો ગુનાહિત ભૂતકાળ ધરાવનાર એન્થોની સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાંથી જાપ્તા પોલીસને ચકમો આપી નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ કુખ્યાત ગેંગસ્ટાર હરજાની ગેંગનો સાગરીત એન્થોનીને કોર્ટ પાસેથી પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ અર્થે લવાયો હતો અને હાલ તે સાવલી પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. ગત તારીખ 12મીના કોરોના ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં સાવલી પોલીસનો જાપ્તો પણ હતો. ગત રાત્રિએ એન્થોની એલઆરડી પોલીસ કર્મીના હાથમાંથી હથકડી ખેંચીને તેમાંથી પોતાનો હાથ ખેંચી અને એલઆરડી સાથે ધક્કા મૂકી કરી નાસી છૂટ્યો હતો, જેને લઈ પોલીસ બેડામાં દોડધામ મચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છાસવારે સયાજી હોસ્પિટલમાંથી કેદીઓ નાસી જવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ પોલીસ જાપ્તાને ચકમો આપી કેટલાય કેદીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. ભાભુરા પોસ્ટે ખાતે એક પાર્ટીનો જે કેદી ભાગી ગયો છે એનો ગુનો નોંધવામાં આવેલો છે અને હાલ એ જાણવા મળેલ છે તે પ્રમાણે અનિલ ઉર્ફે એન્થોની નામનો છોકરો હતો, પ્રોહિબિશનનો સાવલી પોલીસ સ્ટેશનનો આરોપી હતો. જાપ્તો 12 તારીખથી ચાલુ હતો, અહીંયા એનો ટેસ્ટ કરાવવા માટે રાખેલો અને જાણવા મળ્યા મુજબ એ નેગેટિવ આવેલો છે, એટલે 5મા માળે રાખ્યો હતો અને ત્યાંથી એલઆરડી જે જાપ્તામાં છોકરો છે એની સાથે એટલે પોલીસ કર્મચારી સાથે થોડી ખેંચાખેંચી કરીને હથકડી છોડાવીને ભાગ્યો છે. હાલમાં અમે તપાસ ચાલુ કરી છે અને ટૂંક સમયમાં અમારા બાતમીદારો પ્રમાણે મળી પણ જશે. મેડમ, આવી રીતે આપણે જે હથકડીની વાત કરી તો હથકડી હાથમાં લાગેલી જ છે કે હથકડી છોડીને ગયો છે? ના ના, હથકડી છોડીને તોડીને મીન્સ નીકળી ગયો છે, ખુલ્લી થઈ ગઈ. કયા કયા ગુનામાં એ હતો? પ્રોહિબિશન, હાલમાં એ પ્રોહિબિશનના ગુનામાં મારી પાસે હતો પઝેશનમાં અને મીનવાઇલ એને અહીંયા ટેસ્ટ માટે લાવેલા 12 તારીખથી. એ વિશેની વિગતો જાણ્યા પછી અમે ચોક્કસ તમને જાણ કરીશું. પૂરતી પુરાવા હોય ત્યારે. થેન્ક યુ.